માર્ચ મહિનાની એ બળબળતી બપોરે અમારી સવારી નીકળી હતી એકતા નર્સરી તરફ. પહોંચતાની સાથે જ એમનું જે ટ્રેડિશનલ મ્યુઝિકથી અમારું સ્વાગત કર્યું છે, વાહ, મજ્જો પડી ગયો. વિઝિટ કરવા પાછળનો જે ઉદ્દેશ્ય હોય છે ને લોકોનો, એ કંઈક અલગ હોય છે ને અમારો કંઈક અલગ છે. મારી સાથે અત્યારે જુલીબેન છે, શી ઇઝ ગોઈંગ ટુ એક્સપ્લેન અસ વાય એકતા નર્સરીમાંથી શોપિંગ કરવું બહુ જ સારું છે. પણ શોપિંગ કરવા માટે અહીંયા શું છે? નર્સરી સાંભળેલા આપણને હંમેશા એવું હોય કે છોડવા જોવા મળશે અહીંયા. તો ચલો તમે બતાવો ક્વિકલી કે અહીંયાની બેસ્ટ વસ્તુઓ શું છે. થેન્ક યુ જુલીબેન ફોર જોઈનિંગ મી. So I must say welcome to Ekta Nursery. Thank you. And here we'll start off with the first department, that is bamboo craft department. Right. And here like we are selling total 25 to 30 items made out of bamboo. Yes. 25 to 30 items જે બામ્બુથી બનેલી છે. બામ્બુથી બનેલી. અચ્છા, આ બેનો જ બનાવે. નમસ્તે. મને એમ કહો કે આટલી બધી આઇટમમાંથી સૌથી વધારે કઈ આઇટમ વેચાય? નાના બાળકો માટેની વિસલ. વાહ. અને આની કિંમત શું? 20 રૂપિયા. તો હું કિંમત કેમ પૂછીશ દરેક વસ્તુની, એ સૌથી છેલ્લે કહીશ આ વિડીયોમાં. આ એરિયાનું નામ છે અરેકા લીફ યુટેન્સિલ્સ. સોપારીના પાનમાંથી મસ્ત મજાની આ બધી વસ્તુઓ બનતી હોય છે. અને આ બનાવવા માટે તમારે ખાલી કેટલા? 50 રૂપિયા સ્પેન્ડ કરવાના, રાઈટ? જો કોઈને જાતે બનાવવું હોય તો. બાકી આ બધી પ્લેટની કિંમત કેટલી છે? અલગ અલગ પ્લેટની અલગ અલગ છે. કેટલાથી શરૂ થઈને કેટલા? 3 રૂપિયાવાળી છે, 4 રૂપિયાવાળી છે, 5 રૂપિયાની, 6 રૂપિયાની. અને આની સ્પેશિયાલિટી ખબર છે? રીયુઝેબલ હોય. હા, ફ્રીજમાં બી યુઝ થાય, ઓવનમાં બી, માઇક્રોવેવમાં બી યુઝ થાય. 4 કલાક કોઈ બી લિક્વિડ એની અંદર સ્ટોર કરી શકાય. પ્યોરલી ઇકો ફ્રેન્ડલી, બાયોડિગ્રેડેબલ, ડીકમ્પોસ્ટેબલ આઇટમ. અને ઇવન આફ્ટર હેવિંગ લંચ યુ આર સપોઝ ટુ જસ્ટ ગીવ અ ક્વિક વોશ એન્ડ પુટ ઇટ અંડર ધ સનલાઇટ, યુ વિલ બી એબલ ટુ રીયુઝ ફોર ટ્વાઇસ મોર ટાઇમ્સ. વો, એટલે આ 2 રૂપિયાથી ચાલુ થઈને 12 રૂપિયાની વચ્ચેની એક પ્રોડક્ટ જે 2-3 વાર તો તમે મિનિમમ યુઝ કરી શકો છો. અને અહીંયા હું જે વાંચી રહી છું કે સોપારીના પાનમાંથી આ જે વાસણો બનાવવામાં આવ્યા છે એ જો તમારે ડેમોન્સ્ટ્રેશન જોઈતો હોય તો 30 રૂપિયામાં, એટલે તમને લાઈવ એ બતાવે કે કેવી રીતે બને છે. અને જો તમે જાતે બનાવવા માંગતા હોય તો 50 રૂપિયા, દેટ્સ ઇટ. એટલે અગેન વાય આઈ એમ મેન્શનિંગ ધ પ્રાઇસ, યુ વિલ કમ ટુ નો એટ ધ એન્ડ. Here comes another department. Here we are selling like mythical items, basically from Morbi, Mr. Prajapati, who has won many awards for this. I have heard about Mr. Prajapati. Yes. And I think આપણા જૂના જમાનાની જેટલી પણ લાગતી વળગતી પરંપરા હતી ખાવા પીવાને લઈને, એનું ક્યાંક ને ક્યાંક સમન્વય અહીંયા જોવા મળે છે ને? હા, ચોક્કસ. સો મેકિંગમાં એમાં એની વિશેષતાની વિશે જો થોડી વાત કરી લઉં તો એમાં હું કહેવા માંગીશ કે જ્યારે તમે માટીના વાસણોમાં ખાવાનું બનાવો તો એક તો એની સ્ટીમ નહીં. હા હા, અને એની એક અલગ સ્મેલ છે. સ્મેલ તો ખરી જ, પણ એ તો માટે સારું. બીજી વસ્તુ કે તમારા જે ન્યુટ્રિયન્ટ્સ જે છે એ ઇન્ટેક્ટ રહે. બીજી વસ્તુ કે કેલ્શિયમ જે છે, મેગ્નેશિયમ જે છે, એ બધા જ તમારા ઇન્ટેક્ટ રહે, વિચ ઇઝ વેરી હેલ્પફુલ. નેક્સ્ટ, તમે આમાં જે બનાવેલું ખાવાનું જે છે એ બગડે નહીં જલ્દી. હા, રાઈટ. આજકાલ અમુક વાસણોમાં તો 4 કલાકથી વધારે રખાય નહીં ને. તો જે આ માટીના વાસણ છે એની અંદર જેમ કે આ બોટલ મને બહુ જ ગમી છે, તો આના પાણી આમાં ઠંડુ જ રહે? એકદમ ઠંડુ. અને એમાં જો જોવા જાય ને તો એમાં એવું કે છે ને કે આ કુંભારો જે હતા ને, હા, હજુ બી છે. જો કે કુંભાર તો રિયલ આર્ટિસ્ટ છે, સાયન્ટિસ્ટ કહેવાય. કારણ કે એમાં એ લોકો ચેક કરે કે મેગ્નેશિયમ વાળી માટી
કેના માટે જરૂરી છે? તો કુલ્લડ જે છે જેમ આપણે ચા પીએ છે એમાં મેગ્નેશિયમ વગરની માટી વપરાતી હોય છે. અચ્છા. અને નોર્મલ જે અમારી પાસે પ્રેશર કુકર જે છે, કુકર છે નોર્મલી, ઇવન અમારી પાસે બિરયાની પોટ્સ બી છે જો, વાવ, એ બધામાં એ નોર્મલ માટી મેગ્નેશિયમ વાળી માટીનો યુઝ કરે છે. હા, સો ધેટ વે એ માં બનાવેલું ખાવાનાથી આપણી બોડીનું પીએચ બેલેન્સ, એટલે કે એસિડિક અને બેઝ, એ બંનેનો બેલેન્સ આપણા બોડીમાં મેન્ટેન રહે. સો આ વાસણોની કિંમત શું હશે? લાઈક નાના કપથી લઈને આપણે કોઈને બિરયાની માટે આ લેવું હોય કે પછી કુકર લેવું હોય, આની જે છે તે 1200 રૂપિયા તો છે જ. 1200 રૂપિયાનું જ કુકર? હા, 1200 રૂપિયાનું છે. ફ્રીજની વાત કરું તો એ 7000 રૂપિયાનું છે. 7000 નું ફ્રીજ છે જે બી ઇલેક્ટ્રિસિટી વગર ચાલે. ઇલેક્ટ્રિસિટી વગર ફ્રીજ ચાલે માટીનું? હા, અને એમાં બી છે ને ઉપર તમારે પાણી ભરી દેવાનું, અને નીચે બે જે છે ફ્લેપ્સ જે છે, હા, ત્યાં તમારે તમારી શાકભાજી, ફ્રૂટ્સ મૂકવાના, ને તમારું દૂધ, એ અઠવાડિયા સુધી એ તાજું જ રહે. ઇલેક્ટ્રિસિટીનો યુઝ પણ નહીં. એટલે 7000 નું આવું ફ્રીજ છે કે જેમાં ચોક્કસ ફક્ત સાદું પાણી, ખાલી ઉપર પાણી ભરી દેવાનું, ધેટ્સ ઈટ, અને આખું એની જાતે બધું ઠંડુ અઠવાડિયા સુધી. સારું, અઠવાડિયા સુધી. આઈ એમ ગોઈંગ ટુ ગેટ ધ બોટલ, બીકોઝ મને મારી પર્સનલ બોટલ ની બહુ જ આદત છે. આ કેટલા ની છે બોટલ? કેટલા? પરફેક્ટ, આઈ એમ બાઈંગ ઈટ. So like this is our main motto here, like is that normally you might have seen the maximum nurseries are selling their plants in plastic polythene bag, right? And here we are banning single use of plastic. How? So our organic pot banana, aaj organic pot je che e hamara cow's dung, rice husk ane soy to bane che. To aa je che daro ke koi pan visitor aave ki tourist aave ahiya thi koi pan plant kharidva mange le tame ene organic pot ni andar aavi do. Yes. What is the price of this pot? એમ્પ્ટી પોટની 20 રૂપિસ છે. અચ્છા, સો મતલબ તમે કોઈને પણ જ્યારે છોડ વેચો છો તો એ ઇનબિલ્ટ જ હશે ને પ્રાઇસ? ડેફિનેટલી. વાહ. અને એની બીજી વિશેષતા કહું એટલે કે આની અંદર અમે ગમ નથી એડ કર્યું. અચ્છા. અને આની લાઈફ જે છે ને 60 ડેઝની છે, અને આ અમે ઇન્ટેન્શનલી કર્યું છે. મેઇન કેવું છે કે પ્લાન્ટ્સને આ જ્યારે તમે આની સાથે જ તમે ખાડો ખોદીને માટીમાં મૂકો કે 60 ડેઝ પછી, મેં તમને કીધું કે 60 ડેઝ આની લાઈફ છે, તો ત્યાર પછી તમે આને સિરામિક પોટમાં બી મૂકો તો આ પ્લાન્ટને શોક નહીં લાગે, એના રૂટ્સ કોયર નહીં થાય. વાવ. નહીં તો ડિસ્ટર્બ થઈ જાય. આ દે આર ધ પ્લાન્ટ્સ આર જસ્ટ લાઈક ઇન્ફન્ટ્સ, દે વોન્ટ બી એબલ ટુ સ્પીક એનીથિંગ, યુ આર સપોઝ ટુ ફીલ ધેમ, એન્ડ ઇન દેટ કેસ ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી અવર મેઇન મોટો ઇઝ, ટુ લુક આફ્ટર, ટુ રેર, ટુ લાઈક પેમ્પર આર પ્લાન્ટ્સ. લાઈક સો અલગ અલગ જગ્યાઓની માહિતી તમને આપી મેં એકતા નર્સરીમાંથી, અને હું જે પ્રાઇસની વાત કરી રહી હતી એ મુદ્દો હવે ફાઇનલી આવશે. સો હિયર લાઈક વી આર હેવિંગ સ્નેક પ્લાન્ટ, એન્ડ અનધર નેમ ઓફ ધી સ્નેક પ્લાન્ટ ઇઝ મધર ઇન લો સ્ટાર. ગુજરાતીમાં કહું તો સાસુની જીબડીયાનું નામ છે. સાસુની જીબડી? સાસુની જીબડી અહીંયા વેચાય છે. કેટલામાં? 725 રૂપિયા વિથ ધ પોટ. વિથ ધ પોટ લાઈક. એન્ડ ધ સ્પેશિયાલિટી ઇઝ દેટ લાઈક નાસા હેઝ મેડ અ લિસ્ટ ઓફ લાઈક બેસ્ટ એર પ્યોરિફાયર. Okay. And snake plant is standing at first position. Snake plant ની ખાસિયત એ છે કે એ 24 કલાક તમારા રૂમમાં કે પછી તમારા સ્ટુડિયોમાં કે તમારી ઓફિસમાં કે તમારા ઘરમાં કે તમારી ગાડીમાં કે તમારા કમ્પાર્ટમેન્ટમાં, ઇન શોર્ટ જ્યાં પણ તમે છો, એ 24 કલાક તમને ઓક્સિજન પૂરો પાડી શકે છે. તમારી આજુબાજુની જે હવા છે એને ફ્રેશ રાખી શકે છે. આપણે 40,000-30,000 એર પ્યોરિફાયર વસાવતા હોઈએ છીએ, બટ સ્પેશિયલી જો તમે સાઉન્ડ પ્રૂફ સ્ટુડિયોની અંદર છો ને તો તમને હંમેશા નાકમાં બળતું હોય છે, પણ જો આ પ્લાન્ટ તમે પાસે મૂકી દો ને સ્ટુડિયોની અંદર, તમારી લાઈફ સેટ છે. ઇનફેક્ટ આ પ્રકારના પ્લાન્ટ ઘરની અંદર અલગ અલગ જગ્યાએ હોય ને તો વોટર પ્યોરિફાયરની જેમ જ એર પ્યોરિફાયરનું પણ આ કામ કરતું હોય છે. આપણે વોટર પ્યોરિફાયર નખાવતા હોઈએ છીએ ને પછી એનું લાંબુ બિલ આવતું હોય છે, અને પછી એમ લાગે અરે સરવાળે સરખું જ છે. સેમ વસ્તુ એર પ્યોરિફાયરમાં થાય છે. 30,000-40,000 તમે ઇક્વિપમેન્ટ લાઈને મૂકી દો, પછી એમ લાગે અરે યાર છેલ્લો તો એક જ ખર્ચો છે. એ જ ખર્ચો જો તમે અહીંયા એને કરો છો ને તો હેલ્પફુલ રહે છે ઘણી બધી મહિલાઓના જીવનમાં. કેવી રીતે? આઈ એમ ગોઈંગ ટુ શેર ઇટ વિથ યુ. સો ધીસ ઇઝ અનધર પ્લાન્ટ લાઈક. Even as I told you that NASA has made a list of like best air purifier, even Anthurium has got name in that list. Acha. And any vishesha ko, the speciality of this plant is that it has got very powerful positive aura. Oh, it can change the like mindset of frustrated, depressed or furious mind. Oh. Even as it has got red heart on this. Yeah. Lovers are gifting on 14th Feb because it can heal and strengthen your relationships. Oh really? Yeah.
Even nowadays, like parents have started putting this plant on the study table of their kids to increase their concentration power. Wow. And confidence too. So, any cost kidli? Any 500 organic pot ma. Wow. Organic pot ni andar 500 rupees ni andar mati ek evi vastu. જે તમને એકચ્યુઅલી મેન્ટલી બહુ જ સારું ફીલ કરાવે છે, જે તમે નોટિસ પણ નહીં કરી શકતા હોવ, પણ જો એ તમારા રૂમમાં પડ્યું હશે ને તો 6 મહિનાની અંદર તમને એ ફેરફાર ચોક્કસથી મહેસૂસ થાય એટલે કહી શકું, કારણ કે હું અલગ અલગ પ્લાન્ટ્સ હંમેશા મારા ઘરમાં રાખતી હોઉં છું. એન્ડ આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન ધ પોઝિટિવિટી કે પછી જે ફ્રેશનેસ આ અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ આપણા લાઈફમાં લાવતા હોય છે. એન્ડ આઈ રેકમેન્ડ યુ ટુ બાય સચ કાઇન્ડ ઓફ સ્ટફ વેન એવર યુ વિઝિટ એકતા નર્સરી. એનું રીઝન એ છે કે અહીંયાથી કોઈ પણ ટુરિસ્ટ કંઈક બી ખરીદી કરશે તો એના વે દે આર ગોઈંગ ટુ લાઈક સપોર્ટ લાઇવલીહુડ ઓફ ધીસ ટ્રાઇબલ કમ્યુનિટી. સો ટ્રાઇબલ કમ્યુનિટીની દરેક મહિલાઓ અહીંયા એસોસિએટેડ છે એકતા નર્સરીમાં. અને અહીંયા જેટલી પણ વસ્તુ તમને જોવા મળે છે ને એ તમામ વસ્તુઓ એમના દ્વારા જ બનાવવામાં આવે છે. એટલે એવું નથી કે ચલો એક ઘણી બધી જગ્યાએ આપણે જઈએ એટલે આપણને એમ લાગે કે અહીંયાથી કંઈ ખરીદી કરીશું ને તો આપણે ક્યાંક લેવેજનો જ એક સંબંધ છે. પણ એકતા નર્સરીમાં આવીને જ્યારે તમે શોપિંગ કરો છો ને તો એ લેવેજનો સંબંધ નથી, એ કોઈકની ને કોઈકની લાઈફમાં કોન્ટ્રીબ્યુટ તમે કરી રહ્યા છો, વિચ ઇઝ ધ બેસ્ટ પાર્ટ અબાઉટ એકતા નર્સરી. અને આ બધી જ ટ્રેનિંગ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપે છે. આ હેડ્સ ઓફ ટુ ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કારણ કે એકતા નર્સરી હજી તો ઘણી એક્સપેન્ડ થવાની છે. જો મોન્સૂનમાં હું આવીશ તો તમને વધારે સારી રીતે બતાવી શકીશ. પણ અત્યારે થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ ઓલ ધ જ્ઞાન એન્ડ સ્પેન્ડિંગ ટાઈમ વિથ અસ. થેન્ક યુ. જો તમે કેવડિયાની મુલાકાત લો ને તો એકતા નર્સરીમાંથી શોપિંગ કરવાનો આગ્રહ મારા માટે થઈને પણ જરૂરથી રાખજો. કેમ? વોકલ ફોર લોકલનું અસલી મહત્વ મને છે ને માર્ચ મહિનાના શૂટિંગ દરમિયાન સમજાઈ ગયું હતું. આશા રાખું છું કે તમે પણ કંઈક સમજ્યા હશો.